દુનિયાની બધી વસ્તુઓ એવી હોય છે જે ઠોકર ખાઈને તૂટી જાય છે, પણ એક સફળતા જેવી વસ્તુ છે સાહેબ, જે ઠોકર ખાઈને જ મળે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો વાત કરી રહ્યા છીએ આપણે હીરા ઉદ્યોગની અંદર રફ હીરા વિશે. હવે રફ હીરાની ખરીદી તમે કોઈ પણ લોકલ માર્કેટની અંદર અથવા તો ઓફિસની અંદર ખરીદવા જાઓ છો ને, ત્યારે શું થાય છે કે તેમાં એક કુદરતી સ્વરૂપે જેને આપણે નેચરલ ડાયમંડ કહીએ છીએ એનું એક માર્કેટ હોય છે, અને સેકન્ડ છે એ આપણે લેબગ્રો ડાયમંડ. લેબગ્રો ડાયમંડ એટલે કે સિન્થેટિક ડાયમંડ, મેનમેડ ડાયમંડ, આર્ટિફિશિયલ ડાયમંડ અથવા તો માનવ સર્જિત ડાયમંડ આપણે હીરા કહીએ છીએ, તો એ મળે છે. તો અત્યારે હું તમને નેચરલ હીરા વિશે થોડીક વાત કરું. હવે નેચરલ હીરા એટલે શું કે પૃથ્વીના પેટાળમાં આપણને 80-90 કિલોમીટર અંડર જાઓ ને, એટલે તમને એક એવો સ્ટોન, પથ્થર અથવા તો એવી સરફેસ મળશે કે જ્યાં રફ હીરા હશે એ આપણને અવેલેબલ થતા હોય છે, જે કોન્સ્ટન્ટ પ્રેશર અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે કાર્બનમાંથી હીરો બનતો હોય છે, જે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી રહે છે, જેને આપણે કુદરતી અથવા તો નેચરલ ડાયમંડ કહીએ છીએ. અત્યારે મોસ્ટલી તમે માર્કેટ જુઓ તો મોસ્ટલી માર્કેટની અંદર શું છે, નેચરલ ડાયમંડ હશે એની પ્રાઇસ વેલ્યુએશન ખૂબ જ વધારે હશે, કારણ કે નેચરલ હીરાને જ્યારે અંદર પૃથ્વીના પેટાળમાંથી કાઢવામાં આવે છે ને, ત્યારે એની ઉપર ઘણી એવી ટેકનિકલ, નોન ટેકનિકલ એઝ વેલ એઝ વર્કરની પણ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, જેની અંદર જે ભાઈ ટેકનોલોજી યુઝ થાય છે એ પણ ઘણી એવી ખર્ચાળો હોય છે, જેને લીધે જ્યારે ડાયમંડ આપણને મળે છે એ બહુ જ રેર કેસની અંદર મળતા હોય છે, અને સારા ડાયમંડ્સ પણ સાઇઝ વાઇઝ પણ ઘણા એવા રેર કેસમાં મળતા હોય છે. તો આ બધો જ કોસ્ટિંગ છે એ રફ હીરા ઉપર જ ચડવાનું છે. ત્યાર પછી એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, એની ઉપરનું પ્લાનિંગ થાય છે, બધી સ્કિલ જે પ્રોસેસ થાય છે, જે ટેકનિકલી બધી પ્રોસેસ થાય છે એ પણ ખૂબ જ ખર્ચાળ હોય છે, જેને લીધે આપણને જે ફાઇનલ હીરો મળે છે એ ખૂબ જ મોંઘો મળતો હોય છે. તો આ વસ્તુ થઈ નેચરલ એટલે કે જે આપણને કુદરતી સ્વરૂપે હીરા મળે છે ને એના વિશે. હવે વાત કરીએ લેબગ્રોન ડાયમંડ. લેબગ્રોન ડાયમંડ એટલે શું કે આપણે સિન્થેટિક ડાયમંડ. નોર્મલી આપણે અત્યારે લોકલ માર્કેટની અંદર કોઈને પણ પૂછશો કે સિન્થેટિક ડાયમંડ એટલે શું, તો લોકો બે નામે ઓળખે છે, HPHT એટલે કે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર, જેની અંદર કલર છે એ ચેન્જ થતો હોય છે, કે લીલો હીરો છે એની અંદર તમારે ભાઈ વ્હાઇટનેસ લાવવી છે તો ભાઈ ઇટ્સ ઓકે, ત્યાર પછી કોઈ ડાયમંડ છે નાસવાળો છે તો એમાંથી નાસ રિમૂવ કરવી છે, એટલે કે બ્લેક કાર્બન સ્પોટ છે એ રિમૂવ કરવો છે તો એ પણ થાય છે, પરંતુ એ જ્યારે બ્લેક સ્પોટ રિમૂવ થાય છે ને તો ત્યાં જીરમ તો રહી જ જતી હોય છે, મોસ્ટલી કેસની અંદર જીરમ તો રહી જ જાય છે, તો એને આપણે HPHT ટ્રીટમેન્ટ કહીએ છીએ, જે એક આર્ટિફિશિયલ મેથડ જ છે. ત્યાર પછી CVD છે. હવે CVD એટલે શું, કેમિકલ વેપર ડેપોઝિશન. કોઈ પણ ડાયમંડ છે એની અંદર સીડ હોય છે જેને આપણે ગ્રો અપ કરવાનું હોય છે, તો એને આપણે આર્ટિફિશિયલ ડાયમંડ એઝ વેલ એઝ એને આપણે સિન્થેટિક ડાયમંડ અત્યારે હાલ કહીએ છીએ. અત્યારે લેબગ્રોન ડાયમંડ છે એની ડિમાન્ડ પણ દિવસે ને દિવસે વધતી આપણને દેખાય છે. આવનારા સમયમાં એવું બની શકે છે કે લોકો નેચરલ ડાયમંડ એઝ વેલ એઝ સિન્થેટિક ડાયમંડની જે પણ કેરેક્ટરિસ્ટિક છે એ બોથ સેમ હોવાને લીધે બંનેને પસંદ કરે, પરંતુ જે નેચરલ ડાયમંડ છે એ ઓબ્વિયસલી નેચરલ જ રહેવાનો છે, જ્યારે સિન્થેટિક ડાયમંડ, મેનમેડ ડાયમંડ અથવા તો લેબગ્રોન ડાયમંડ છે એ લેબગ્રોન ડાયમંડના પ્રાઇઝે જ સેલિંગ થતો હોય છે. જેવી રીતે આપણે સોનું ખરીદીએ છીએ તો એની અંદર પણ ભાઈ એના ડુપ્લિકેટ તો આવતા જ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે બગસરાની વાત કરીએ તો વેલ્યુએશન છે ને હંમેશા જે માઇન્ડમેડ છે, જે માનવ સર્જિત છે અથવા તો લેબગ્રોન છે એની વેલ્યુએશન હંમેશા ડાઉન રહેશે એઝ કમ્પેર ટુ નેચરલ ડાયમંડ. તો બસ આ ઓબ્વિયસલી અત્યારના જે રફ સ્વરૂપ આપણને લોકલ માર્કેટની અંદર મળી રહે છે તો એના વિશે હતું.